પણ આ પહેલા અમે દર્શક મિત્રોને લાઈવ રેસ્ક્યુ બતાવવા જઈ રહ્યા છીએ. બ્રેક પહેલા જે અમે આપને દર્શાવ્યું હતું, અમારા સંવાદદાતા કલ્પેશ ગોહિલ જે છે સનવાવ ગામે પહોંચ્યા અને એનડીઆરએફ ની જે લાઈવ રેસ્ક્યુ ની કામગીરી છે તે દર્શાવતા અમે જઈ રહ્યા હતા. પણ અમારા સંવાદદાતા જે છે તે સમયે કિચડમાં ફસાઈ ગયા હતા. એનડીઆરએફ ની ટીમ સાથે હવે તેઓ પહોંચી ચુક્યા છે અને અમે લાઈવ આ રેસ્ક્યુ બતાવવા જઈ રહ્યા છીએ. કલ્પેશ, નુપુર, ખાસ વાત કરવા જઈએ તો જે રીતે અહીંયા સનવાવની અંદર જે ખેતર છે, ખેતરમાં 3 થી 4 લોકો ફસાયા હતા. પહેલાં જે ફસાઈ ગયેલી વ્યક્તિ હતી તેમની સાથે વાત કરી, એટલી હદે વરસાદમાં પલળી ગઈ છે કે તે ધ્રુજી રહી છે. ખાસ કાકા, આપનું નામ શું છે અને ક્યારના ફસાણા છો? હવારના 7 વાગ્યાના. શું થયું હતું? બા, અમે ભ્યાં દો આવ્યા અને પાણી આવી ગયું, પછી ઉતરાય નહીં ને, પછી બેઠા અહીંયા મકાનમાં પાણી ઘૂસી ગયું અને ખેતરે બધું ધોવાઈ ગયું. કેવી રીતે આખું રેસ્ક્યુ કરવામાં આવ્યું? શું તમને સેના ઉપર લઈ આવવામાં આવ્યું? દોરિયા ઉપરથી અમને લેવા. ખાસ જે રીતે અહીંયા રેસ્ક્યુ ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો, જે રીતે એનડીઆરએફ ની ટીમ દ્વારા 3 લોકોને અહીંથી બચાવવામાં આવ્યા છે. ખાસ વાત કરવા જઈએ તો હાલ અત્યારે જે રીતે સનવાવ ગામે જે પુષ્કળ મુસળધાર વરસાદ પડી રહ્યો છે અને તેના જ પગલે ક્યાંક અહીંયા લોકો ખેતરમાં સવારે અહીંયા જે માલઢોર છે તેને દોવા માટે આવ્યા હતા, પરંતુ તે અહીંયા ફસાઈ ગયા હતા. આ કોઈ નદી નથી, આ કોઈ નાળું નથી, પરંતુ આ નદીથી ઓવરફ્લો થતી આ એક વેણ છે. માત્ર ખાલી વાત કરવા જઈએ તો એ કઈ નદી પસાર થાય છે અને અત્યારે રૂપેણ નદીની હાલત શું છે? રૂપેણ નદીની હાલત તો એને વાત કરવાની નહીં, કઈ એવી હાલત કરી નાખી રૂપેણ નદી. એ તો ખાલી નેવડું છે અને બાજુમાં નદી બીજી આવે છે અને સાઈડમાં બીજું નેરું છે. આ વચમાં સીપીઓ છે, આ નદી ફાટી ગઈ એટલે એની માટે આ પાણી વધારાનું આંકો રહ્યું છે. કેટલા દિવસથી વરસાદ પડે? વરસાદ 9-10 દિવસ વરસાદ પડ્યો, સતત ચાલુ જ છે. આ બધા કઈ વસ્તુ, કોઈ માલઢોર ને વાડીઓ માસે કઈ નિરણ નાખવા નથી જવાતી, કઈ વસ્તુ કોઈ કામ નથી થતું, બહુ નુકસાન થયું છે. ખાસ નુપુર, આપ જોઈ શકો છો જે રીતે હજી એક વ્યક્તિ ફસાયેલો છે અને તેને કાઢવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો લાઈફ જેકેટ બાંધવામાં આવ્યું છે અને એને આ જ દોરડા ઉપર એનડીઆરએફ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે. હાલ જે રીતે આ રૂપેણ નદીનું વેણ છે અને આ જ વેણમાં કેટલાક જે ખેત મજૂરો છે તે ફસાયા હતા અને અત્યારે આપ જોઈ શકો છો જે રીતે અહીંથી તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પ્રથમ જે રીતે પહેલા અહીંથી જ તરવૈયાઓ છે તે તરી અને આ દસમસ્તા પ્રવાહની વચ્ચે જઈ અને સામે પહોંચ્યા હતા અને ત્યાં જ દોરડા બાંધી અને આખું એક બ્રિજ જેવું તૈયાર કર્યું હતું અને અહીંયા જે રીતે કહી શકાય છે કે હાલ અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. એનડીઆરએફ ની ટીમ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ અહીંના જે અધિકારીઓ છે તેને જે રીતે અહીંયા લાઈફ જેકેટ લઈ અને આજે જે ખેતરમાં ફસાયેલા લોકો હતા તેને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યું હતું અને ત્યાંથી તેને આ દોરડા ઉપર ખેંચી અને બીજી તરફ લાવવામાં આવી રહ્યા છે. પૂર ખૂબ મોટું છે, જે નેર જાય છે તે ખૂબ ઊંડી છે, એટલે કહી શકાય છે કે અહીંથી સામાન્ય વ્યક્તિએ નીકળવું તો શું, અહીંથી પાર થવું પણ મુશ્કેલ છે. આવા દસમસતા પ્રવાહમાં એનડીઆરએફની ટીમ છે તેને મહા મહેનતે અહીંથી તે પસાર થઈ છે અને તેને લોકોને બચાવવા માટે પોતાનો જીવ પણ દાવ ઉપર લગાડ્યો છે. ખાસ અહીંયા જે રીતે બીજી તરફ જોઈ શકો છો કે અધિકારીઓની મોટી ફોજ, આપ જોઈ શકો છો કે અધિકારીઓ અહીંયા મોટી ફોજમાં ઉપસ્થિત છે અને ખાસ તમામ કોઈ પણ જીવ ન જાય તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. ખાસ બીજી તરફ જે રીતે આપ જોઈ શકો છો કે માલઢોર દોયા બાદ તેનું દૂધ છે, જે ઘરમાં વાપરવા માટેનું, જમવા માટેનું દૂધ છે તે પણ આપ જોઈ શકો છો. હાલ અત્યારે જે રીતે લાઈવ રેસ્ક્યુ થઈ રહ્યું છે, એનડીઆરએફ ની ટીમ દ્વારા આ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. જે આજે ખેડૂતો છે તે દૂધ દોવા માટે ગયા હતા, ગાય દોવા માટે ગયા હતા અને અહીંયા ફસાયા હતા. આપ જોઈ શકો છો જે રીતે હાલ અત્યારે એક વ્યક્તિને, જે છેલ્લી વ્યક્તિ બાકી હતી તેને બચાવી લેવામાં આવી છે અને તેને દોયેલું દૂધ પણ ક્યાંક પાછું મેળવી દીધું છે. એટલે કહી શકાય છે કે પોતાનો જીવ તો બચ્યો છે, પરંતુ રાતનું ક્યાંક વાળું છે તે પણ ક્યાંક હવે તે આરામથી કરી શકશે. હાલ અત્યારે આ એનડીઆરએફની ટીમ દ્વારા તમામ રેસ્ક્યુ
કરવામાં આવ્યા છે, તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આપણે તેમના અધિકારી છે તેમની પાસે વાત કરવાનો પ્રયાસ કરીશું, તેમના અધિકારી સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું અને શું કહે છે તે પણ જાણીએ. ખાસ મારા કેમેરામેન હાર્દિક છે, હાર્દિકને કહીશ કે ખાસ અહીંયા જે અધિકારી છે તેમની પાસે આપણે વાત કરીએ ને તેમનું શું કહેવું છે તે જાણવાનો પ્રયાસ કરીશું. માસી ક્યારના સલવાણા હતા અહીંયા? સાત વાગ્યાના. આજે? આજે અટાણે 6 વાગ્યા છે કે? હા 6 વાગ્યા. અત્યારે જીવ બચ્યો? હા બસ. આ ભાઈ કેટલું વેણ? પાણીની કઈ સીમન જ નથી. ખાસ આપ જોઈ શકો છો જે રીતે અહીંયા એનડીઆરએફ ની ટીમ ખડે પગે છે. ખાસ અહીંના જે અધિકારી છે તેમની ખાસ મહેનત છે અને તેમની સાથે વાત કરીશું ને તેમને પૂછીશું કેટલી મહેનત લાગી છે ને શું આખે આખું કઈ રીતે આયોજન કરવામાં આવ્યું, કેટલા લોકો ફસાયા હતા, આ તમામ વિશે. 6 બટાલિયન એનડીઆરએફ ની છે અને તેમની સાથે વાત કરીશું. સર પહેલા તો આપના નામ બોલ દીજિએગા. ઓર ઇન્સ્પેક્ટર રાજેન્દર સિંઘ, 6 એનડીઆરએફ બટાલિયન ગાંધીનગર સે. યહાં પે ઉના મેં ટીમ ડિપ્લોટ કી ગઈ હૈ. અભી ડિઝાસ્ટર મામલાદાર કી તરફ સે હમકો ઇન્ફોર્મેશન મિલા થા કે સંભવા ગાંવ મેં 6-8 લોગ ફસે હુએ હૈ. 8 લોગ મેં 2 લોગ યહાં સે નિકલ કર દૂસરે ગાંવ મેં જા ચુકે હૈ ઓર 6 લોગો કા હમને સફળ રેસ્ક્યુ કર લિયા હૈ, ઉનકો બચા લિયા હૈ. અભી યહાં પે ઓર વિક્ટિમ ફસે હોને કી ગુંજાઇશ નહીં હૈ, કોઈ હૈ નહીં યહાં પર. સર કિતને બજે સે યે લોગ ફસે થે, આપકો કોલ આયા ઓર કિતને ઘંટો મેં ઇનકો રેસ્ક્યુ કર દિયા? હમે લગભગ 3 બજે કે લગભગ કોલ આયા થા, તો 3 બજે હમ યહાં પે પહોંચે હૈ, 3 બજે ઓપરેશન સ્ટાર્ટ હો ગયા થા. ખાસ ક્યાં મહેનત લગી થી? ક્યુંકી નદી કા જો પાણી હે ઉસકા પ્રવાહ કુછ જ્યાદા થા, કિસ તરીકે સે પૂરા ઓપરેશન કિયા? નદી કા પ્રવાહ બહુ જ્યાદા થા, ઉસમે હમારી બોટ ચલ નહીં પાઈ, તો હમને અબ ઇનકો પેડ મેં અપને લાઈફ જેકેટ ઓર લાઈફ બો કે દ્વારા રેસ્ક્યુઅર્સ કો ઉસ પાર ભેજા હૈ ઓર પેડ મેં બાંધ કે હમને રોપ રેસ્ક્યુ કે દ્વારા ઇન વિક્ટિમ કો નિકાલા હૈ. સર કિતને લોગ ફસે થે, આજ ઉનકા જીવ બચા હૈ એસા માન સકતે? હા સર બિલકુલ, ઉનકા જીવન બચા હૈ. 6-8 લોગ ફસે હોને કી ઇન્ફોર્મેશન થા, 2 લોગ દૂસરે ગાંવ મેં દૂસરી સાઇડ સે નિકલ ગયે હૈ ઓર બાકી ઇન 6 લોગો કો હમને યહાં સે બચા લિયા હૈ. નુપુર ખાસ જે રીતે અધિકારીઓનું કહેવું છે કે અહીંયા જે લોકોનો જીવ ફસાયો હતો તેને હાલ બચાવી લેવામાં આવે છે. જી કલ્પેશ, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો 100-100 સલામ એનડીઆરએફ ની ટીમ ને અને તેના જેટલા જ સલામ અને તેના જેટલા જ સરાહનીય કામ જે છે તે સંદેશ ન્યૂઝ ની ટીમ દ્વારા પણ કરવામાં આવ્યા છે કે જીવ સટોસટની વાત હોય, ગળાડૂબ પાણી હોય કે પછી પાણી કમરડૂબ હોય, ઝેરી પાણી હોય, તમામ જગ્યાએ સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ સૌથી પહેલા સૌથી ઝડપી આપના સુધી અમે પહોંચાડી રહ્યા છીએ.